વંદે માતરમ. આજે આપણે પુનરાવર્તન ચાર ની સમજૂતી મેળવવાની છે. હવે પુનરાવર્તન છે એ તમારે વિભાગ એક માં જ લખવાનું રહેશે. કઈ રીતે લખવાનું છે એ આપણે સમજી લઈએ. પુનરાવર્તનમાં એ જ પ્રશ્નો આપેલા હોય છે કે જે આપણે આગળના પાઠ કે કાવ્યમાં સમજૂતી મેળવી ચૂક્યા છીએ. એટલે દરેક પ્રશ્નનો જવાબ છે એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે. પુનરાવર્તન ચાર માં પહેલો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. હવે નવા પેજ ઉપર પહેલા તો પુનરાવર્તન ચાર નું હેડિંગ આપ્યા પછી પ્રશ્ન એક છે એની સૂચના લખવાની અને કાવ્ય પંક્તિ આપેલી છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, જેમાં પહેલું છે, મોર પીછમાં સવાર છે જી, રાતિ સવાર છે જી, વાદળ સોના જેવી સવાર છે જી. તો આ જે કાવ્ય પંક્તિ છે, આપણે કાવ્ય છે એ તમારે એકવાર વાંચી જવાનું અને ત્યાર પછી છે જે સાચા શબ્દો હોય, જે સાચી પંક્તિ આવતી હોય એ તમારે લખવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એક લખાઈ જાય પછી એક કે બે લીટી છોડીને પ્રશ્ન બે છે એની સૂચના લખવાની. હવે એમાં પહેલો પ્રશ્ન છે, દરબારી સિંહની સારવાર કેવી રીતે કરી. તો પાઠની સમજૂતી સમયે આપણે જોયું હતું કે દરબાર છે એ સિંહની સારવાર છે, સેવા છે એ કઈ રીતે કરી હતી. તો પ્રશ્ન છે લખ્યા પછી પાઠ વાંચીને વ્યવસ્થિત સારા અક્ષરેનો જવાબ લખવાનો. ત્યાર પછી બીજું છે, જીવરામ રમ્યાને કઈ શરત રાખવાનું કહે છે. તો એ પણ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. ત્યાર પછી ત્રીજું છે, પનખંડ પરના બેડા સૂર્યપ્રકાશથી ચળકી ઉઠ્યા છે, આ ભાવ દર્શાવવા કાવ્યમાં કવિએ કઈ પંક્તિ વાપરી છે, કઈ પંક્તિ આવે છે એ તમારે લખવાની છે. ત્યાર પછી છે, ધનપાલ શેઠે મોટી બહુને ઘરની સાફ સફાઈનું કામ કેમ સોંપ્યું. એ પણ આપણે સમજૂતી મેળવી કે કઈ રીતે જ્યારે બહુ છે એ બહુઓમાં કામની વહેંચણી કરે છે, તો જે મોટી બહુ છે એને ઘરની સાફ સફાઈનું કામ શા માટે આપ્યું એ લખવાનું છે. સાચા સુરવીરના લક્ષણો જણાવો. પ્રશ્ન પાંચ ના જવાબમાં જે સાચા સુરવીરો છે એના જે લક્ષણો છે એ જણાવવાના છે. ત્યાર પછી એક કે બે લીટી છોડીને પ્રશ્ન ત્રણ નો ક્રમાંક અને સૂચના લખવાની. નીચેના વિધાનોના કારણો છે એ આપો, એટલે કારણો આપવાના છે. એમાં પહેલું છે, સિંહ નદીના કાંઠે બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો, શા માટે, જે કારણ છે એ જણાવવાનું છે. ત્યાર પછી છે, સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ વાંચવાની ના પાડે છે. સોમનાથ જે કાગળ આપે છે એ જીવરામ ભટ્ટ શા માટે વાંચવાની ના પાડે છે એનું જે કારણ છે એ કારણ જણાવવાનું છે. ત્રીજું છે, ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે, શા માટે જૂઠા કહે છે એ જણાવવાનું છે. ત્યાર પછી છે, ધનપાલ શેઠે દીકરાઓની બહુઓની પરીક્ષા લીધી, શા માટે લીધી હતી. પાઠની સમજૂતી સમયે આપણે જોયું તો ધનપાલ શેઠે દીકરાઓની જે બહુઓ છે એની પરીક્ષા લીધી અને પરીક્ષા પછી જ્યારે એમાં કામની વહેંચણી કરી હતી, તો એ જે જવાબ આવે છે એ લખવાનું. બીજા છોકરાની ગૌ દાણા ફૂલી પણ ખાઈ ગઈ, શા માટે એ પણ કારણ જણાવવાનું છે. તો અહીંયા જે પાંચે પાંચ પ્રશ્નો આપેલા છે એના જવાબમાં શા માટે એનું જે કારણ છે એ જણાવવાનું છે. ત્યાર પછી નીચેના શબ્દોની સાચી જોડણી લખો. પ્રશ્ન ત્રણ પૂરો થાય એટલે એક કે બે છોડી પ્રશ્ન ચાર ની સૂચના લખવાની અને ત્યાર પછી જે તમને ખોટી જોડણી આપેલી છે તો એક સાઈડ છે એ બધી જ ખોટી જોડણી લખી લેવાની અને ત્યાર પછી એની સામે સાચી જે જોડણી છે લખવાની છે. મેં અહીંયા લખીને રાખેલી છે, પહેલું છે યુક્તિ, આ બાજુ છે આપણે એક સાઈડ ખોટી જોડણી છે એ ખોટી જોડણી લખવાની અને સામે એનો સાચો જવાબ જે સાચી જોડણી આવતી હોય એ લખવાની. યુક્તિ તો સાચો એમાં યુક્તિ, વેકુલ તો વેકુર, શિરસ્તો તો સામે છે સાચે જવાબ લખેલા છે, પરીક્ષા હોશિયારી,
मंजिल दानेश्वरी बुद्धि मिथ्या विमाने गुणों फरीवार वाचे चाहूँ युक्ति वेकुर सिरस्तो परीक्षा होशियारी मंजिल दानेश्वरी बुद्धि मिथ्या विमाने गुणों तो आ रीते छे तमारे प्रश्न चार छे ए प्रश्न चार नो जवाब लखवानो छे। હવે ત્યાર પછી છે એ તમને આપેલો છે પ્રશ્ન 5 કે નીચે આપેલા પાત્રો વિશે 10 વાર વાક્યો લખો તો પ્રશ્ન 4 લખાઈ જાય પછી એક કે બે લીટી છોડીને પ્રશ્ન 5 ની સૂચના લખવાની છે અને એમાં જે પાત્રોના નામ આપેલા છે એના વિશે 10 થી 12 વાક્યો છે લખવાના છે એમાં પહેલું છે દરબાર માત્રાવાળા તો આપણે પાઠની સમજૂતીમાં જોયું દરબાર માત્રાવાળાનું જે વર્ણન છે એ વર્ણન લખવાનું છે ત્યાર પછી શ્રેષ્ઠ ધનપાલ તો એમના વિશે આપણે જોયું તો એ પણ લખવાનું છે જીવરામ ભટ્ટ એમના વિશે પણ 10 થી 12 વાક્યો લખવાના છે હવે પ્રશ્ન 5 પછી પ્રશ્ન 6 સૂચવ્યા મુજબ કરો હવે પ્રશ્ન 6 છે એમાં તમારે વિવિધ આપણે છે મૂડી પ્રયોગો અને કહેવતો છે એની યાદી કરવાની છે એટલે આપણે પાઠની શરૂઆત કરી કે પાઠ 10 ની સમજૂતી મેળવી તો પાઠ 10 થી 20 માં આવતા રૂઢી પ્રયોગો અને કહેવતોની યાદી તૈયાર કરો આપણે જે પણ પાઠ કે કાવ્યની સમજૂતી મેળવી છે એમાં જે પાઠ કે કાવ્યમાં રૂઢી પ્રયોગો આવતા હોય કે જે કહેવતો આવતી હોય એની યાદી તૈયાર કરવાની છે તમે લખેલા રૂઢી પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પછી તમે જે રૂઢી પ્રયોગો લખેલા છે એ રૂઢી પ્રયોગોના અર્થ આપવાના છે અને પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તમે લખેલી કહેવતો સમજાવો કહેવત લખેલી હોય તો એ સમજાવવાની છે તમારા લખાણની સંગ્રહપોથી બનાવો આ બધું જ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું ત્યાર પછી છે પ્રશ્ન 7 નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો જે વાક્યો આપેલા છે એ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું છે જેમાં પહેલું વાક્ય છે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો તો આ વાક્ય છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે ત્યાર પછી હા લાવો સા વાસ્તે નહીં બચે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે એના પછી આ કેટલા આંકડા છે કહો જોઈએ તારાજી માથાવ અમને જૂઠા કહે તેથી શું આ પાંચે પાંચ વાક્યો છે એ કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું છે હવે 1-7 પ્રશ્ન છે એની સમજૂતી ફરીવાર મેળવી લઈએ અને પ્રશ્ન પછી છે પ્રશ્ન 8 નો જવાબ લખીએ પુનરાવર્તનમાં પહેલો પ્રશ્ન છે એમાં કાવ્ય પંક્તિ આપેલી છે એ કાવ્ય પંક્તિ છે એમાં તમારે જે પંક્તિ આવતી હોય એ લખવાની છે પ્રશ્ન 2 માં નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં દરબારી સિંહની સારવાર કેવી રીતે કરી તે જણાવવાનું છે 2 માં જીવરામ રતલાને કઈ શરત રાખવાનું કહે છે એ જવાબ લખવાનો છે 3 માં પનઘટ પરના બેડા સૂર્યપ્રકાશથી ચળકી ઉઠ્યા છે આ ભાવ દર્શાવવા કાવ્યમાં કવિએ કઈ પંક્તિ વાપરી છે એ પંક્તિ લખવાની છે પછી 4માં ધનપાલ શેઠે મોટી વહુને ઘરની સાફસફાઈનું કામ શું કામ એટલે શા માટે ને કેમ સોંપ્યું એ જણાવવાનું છે પ્રશ્ન 5માં સાચા સુરવીરના જે લક્ષણો હોય એ લખવાના છે પ્રશ્ન 3 છે નીચેના વિધાનોના કારણો આપો એમાં પહેલું છે સિંહ નદીના કાંઠે 2-3 દિવસ સુધી બેસી રહ્યો સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ વાંચવાની ના પાડે છે ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે ધનપાલ શેઠે દીકરાઓની વહુઓની પરીક્ષા લીધી બીજા છોકરાની વહુ દાણા ખોલી ગણ ખાઈ ગયું આ પાંચે પાંચ જે વિધાનો આપેલા છે જવાબમાં એના કારણો છે એ લખવાના છે કોઈ પણ પ્રશ્ન લખો એ પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત સારા અક્ષરે અને પૂરા વાક્યમાં લખો તો જ એના માર્ક્સ મળે
जो आपणे वाक्य छे ए अधूरा वाक्यमां जवाब लखेला हशे तो एना मार्क्स मळता नथी। प्रश्न चार, नीचेना शब्दोनी साची जोडणी लखो, एमां युक्ति, बेकुर, सिरस्तो, परीक्षा, होशियारी, मंजिल, दानेश्वरी, बुद्धि, नित्याभिमान, गुनो। तो ये जोड़ी छे आपणे जोई हमणां। तो एवी रीते एनी सामे पहेला तो खोटी जोड़ी लखवानी जे अहींया आपेली छे, एनी सामे जे एनी साची जोड़ी आपेली होय के आपणे पाठ अने काव्यमां आपणे जोयो होय अने हमणां आपणे बोर्ड पर पण लखेली हती, तो जे साचो जवाब छे ए लखवानो। प्रश्न पांच छे के नीचे आपेला पात्रो विशे दस बार वाक्य लखो। अहींया तमने त्रण पात्रो छे, ए पात्रो आपेला छे, एमां पहेलुं दरबार मात्रावाळा, शेठ धनपाल ने जीवराम भट्ट, आ त्रणे त्रण विशे दस थी बार वाक्यो छे ए लखवाना छे। प्रश्न छ मां सूचव्या मुजब करो के पाठ दस थी वीस मां आवता जे रूढिप्रयोगो अने कहेવતો છે એની યાદી તૈયાર કરવાની છે। પછી જે લખેલા રૂઢિપ્રયોગો છે એનો અર્થ આપવાનો અને વાક્યમાં પ્રયોગ કરવાનો, જે કહેવતો લખેલી છે એને સમજાવવાની, અને ત્યારબાદ છે એની સંગ્રહબુદ્ધિ બનાવો। પ્રશ્ન સાત છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। અહીંયા પાંચ વાક્યો આપેલા છે, એ પાંચે પાંચ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે। પહેલું, જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો। બીજું, હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ। ત્રીજું, જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે, આ કેટલા આંકડા છે કહો જોઈએ। તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, આ કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવવાનું છે। પ્રશ્ન આઠ છે, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધી તેના પ્રકાર લખો। અહીંયા જે વાક્યો આપેલા છે એ આપણે હવે લખીએ તો એમાં જે ક્રિયાપદ છે એ શોધી એના જે પ્રકાર છે પ્રકારો લખવાના છે। તો એમાં પહેલું છે વરસાદ વરસ્યો, તો એ જવાબ છે પહેલા વાક્ય લખવાનું વરસાદ વરસ્યો। તો હવે છે એ આપણે અહીંયા આમાંથી જે ક્રિયાપદ છે એ જોઈએ તો વરસ્યો, ત્યાર પછી ચૂલો સળગ્યો, એમાં ક્રિયાપદ છે સળગ્યો, ત્યાર પછી મયંકે ગોળ ખાધો, મયંકે ગોળ ખાધો। તો ક્રિયાપદમાં આવશે ખાધો। યજમાન મહેમાનને જમાડે છે, યજમાન મહેમાનને લખવાનું। પહેલું જણાવી દઈએ કે વરસાદ વરસ્યો
પછી છે પ્રશ્ન 9 વહેલી સવારે ઉઠીને ફરવા ગયા હોય ત્યારે તમને થયેલા અનુભવોનું 5-7 વાક્યોમાં લેખન કરો હવે વહેલી સવાર હોય અને વહેલી સવારે ક્યાંક ફરવા ગયા હો ચાલવા નીકળ્યા હો ત્યારે જે તમને અનુભવ થયેલો હોય એ અનુભવનું વર્ણન છે એ 5-7 વાક્યોમાં લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન 10 છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો અહીંયા તમને જે શબ્દો આપેલા છે એ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે એમાં પહેલું છે દ્રશ્ય સંકળાશ વિદાય જાણીતું સમજ અને યજમાન આ બધાના વિરુદ્ધાર્થી શબ્દો સામે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન 11 છે ગુરુવિરામ અને અલ્પવિરામનો ઉપયોગ થયો હોય તેવા 5-5 વાક્યો પાઠ નંબર 16-20 માંથી શોધીને લખો હવે આપણે છે એ વિરામચિહ્નોની સમજૂતી છે એ અગાઉ મેળવી ચૂક્યા છીએ અને ત્યારે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે વિરામચિહ્નોની સમજૂતી છે એ મેળવી હતી અને સાથે સાથે દરેક વિરામચિહ્નને લગતા ઉદાહરણ પણ જોયા હતા અહીંયા તમારે આ પ્રશ્નના જવાબમાં શું કરવાનું છે કે ગુરુવિરામ ને અલ્પવિરામનો ઉપયોગ થયો હોય એવા જે વાક્યો છે એ વાક્યો પાઠ નંબર 16-20 માં પાઠ નંબર 16-20 છે એ પાઠ વાંચવાના એમાંથી ગુરુવિરામ ને અલ્પવિરામ વાળા જે વાક્યો હોય છે એ વાક્યોની યાદી બનાવીને લખવાના છે તો પ્રશ્ન 11 ના જવાબમાં ગુરુવિરામ અને અલ્પવિરામનો ઉપયોગ થયો હોય એવા 5-5 વાક્યો પાઠમાંથી શોધીને પાઠ 16-20 માંથી શોધીને લખો પહેલા છે એ ગુરુવિરામના 5 વાક્યો લખી લેવાના ત્યાર પછી એક કે બે લીટી છોડીને ગુરુવિરામના વાક્યો લખાઈ જાય પછી અલ્પવિરામના જે વાક્યો છે એ લખવાના તો અહીંયા જે પુનરાવર્તન છે એની સમજૂતી પૂરી થાય છે પુનરાવર્તનના જે કઈ સવાલો છે એની સમજૂતી છે આપણે આગળ મેળવી ચૂક્યા છીએ એટલે જે પ્રશ્ન ન સમજાય એ તમારે આગળ પાઠમાં એટલે કાવ્યમાં તમને જોઈ લેવાનું અને ત્યાર પછી છે એમાં એનો જવાબ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો જે રૂઢિપ્રયોગો કહેવાય છે એ પણ એનો અર્થ લખાઈ જાય પછી એનો વાક્યમાં પ્રયોગ છે એ કરવાનો છેલ્લે જે વાક્યો લખવાના કીધા છે એમાં તમારે પાઠ 16-20 છે એ વાંચવાના રહેશે અને ત્યાર પછી પાઠ વાંચાઈ જાય પછી પેલા જે ગુરુવિરામ વાળા જે વાક્યો હોય એ પણ લખી લેવાના અને ત્યાર પછી જે અલ્પવિરામ વાળા વાક્યો છે એ લખવાના એ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે પુનરાવર્તન છે એ લખવાનું છે તો અહીંયા છે એ પુનરાવર્તનની સમજૂતી પૂરી થાય છે આજનો લેક્ચર છે એ આપણે અહીંયા